ધોરણ દસ સંસ્કૃત વિજયનગર સેકન્ડરી સ્કૂલ નાનમપુરા અમદાવાદ હું પીટી પટેલ આજે ધોરણ દસમાં ગદ્ય પાઠ પાંચ ગુણવતી કન્યા એ પાઠને શબ્દશ અનુવાદ સાથે શીખવીશ વિદ્યાર્થી મિત્રો કવિ કે સાહિત્યકાર એવા દંડીએ દસ કુમાર ચરિતમ નામના ગ્રંથમાં કલ્પિત કથાનક છે દસ કુમારોના પોતાના અનુભવોના વર્ણન મુજબ દસ ઉશ્વાસમાં સંગ્રહાયેલ છે છઠ્ઠા ઉશ્વાસમાં મંત્રગુપ્તના યાત્રા વર્ણનમાં શક્તિકુમારનું એક આખ્યાન છે તે અત્રે સંપાદિત કરેલ છે આ પાઠનું વિશેષ તો આ મુજબ છે ગૃહસ્થ જીવનમાં પતિ પત્ની રૂપી બે પૈડા સામ્ય હોય તો જ સરખા હોય તો જ ગાડું બરાબર ગબડે જ ચાલે જ સંસાર સારો ચાલે જ શક્તિ કુમાર પોતે ગુણવાન છે તેથી તે પોતાના જેવી જ ગુણવાન કન્યાને પરણવા માગતો હતો તેની યોજના મુજબ એ કન્યા ગુણવાન હોઈ શકે જે કન્યા શોધવા માટે તે એક પ્રસ્થ ડાગરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને મને જમાડી શકે તેવી કન્યા સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકીને તેની સંમતિ હોય તો જ તેની સાથે લગ્ન કરવા આમ તે વિચારીને પત્નીની શોધમાં કાવરી નદીના કાંઠે આવેલા નગરમાં આવી કન્યા શોધીને કાઢે છે તે શક્તિકુમારને તેની અપેક્ષા મુજબ એક પૃષ્ઠ ડોગરમાંથી વિવિધ વાનગીઓ બનાવીને તે કન્યા જમાડી શક્તિકુમારને પ્રસન્ન કરે છે અને તેની યોજના મુજબ શક્તિકુમાર પછી તે ગુણવતી કન્યા સાથે લગ્ન કરે છે આનો મુખ્ય બોધ એ છે બુદ્ધિનો ઉપયોગ કરીને વ્યક્તિ મર્યાદિત સાધનો વડે ઈચ્છિત મન ચાહે એવું સુખ તે મેળવી શકે છે કે પ્રાપ્ત કરી શકે છે ગુણવતી કન્યા પાઠ પાંચ विद्यार्थी मित्रों शब्दार्थ तब एक बार वही लो नोट अंदर व्यवस्थित आ टिप्पण आ शब्दार्थ नोधी लो हे विद्यार्थी मित्रों आप शब्द पाठनों अनुवाद ले ગુણવતી કન્યા પાંચ પાંચ પહેલાં એના શબ્દાર્થ સમજી પછી હું શબ્દ અનુવાદ લઈશ કાંચીનગરી કાંચીનગરમાં શક્તિ કુમારો શક્તિ કુમાર નામ નામનો એક કોઈ એક શ્રેષ્ઠી પુત્ર સાહુકારનો પુત્ર શીઠનો દીકરો પ્રતિવસતીસમાં રહેતો હતો સ તે યદા જ્યારે સ્વકીય પોતાના જીવનસ જીવનના દ્રિસ્તમે બાવીસમાં વર્ષે વર્ષમાં પ્રવિષ્ટ તદા પ્રવેશો ત્યારે ચિંતાઅપન્ન તેને ચિંતા થઈ દારા પત્ની વગરના અનુરૂપગુણ દારાણા પોતાને અનુકૂળ આવે તેવા ગુણ ધરાવતી પત્ની નાસ્તી નથી તેવા વ્યક્તિને સુખમ ન સુખ પણ હોતું નથી તત્કથમ તો હું કેવી રીતે તો હું કેવી રીતે ગુણવતી ગુણવતી ભાર્યામ પત્ની અહમ વિંદેયામિતિ હું પ્રાપ્ત કરું હું મેળવું ફક્ત અનુવાદ

જ્યારે પોતાના જીવનના બાવીસમા વર્ષમાં તેને પ્રવેશ કર્યો ત્યારે તેને ચિંતા થઈ દારા વિહીના અનુરૂપ ગુણદારાના સુખમ જેને પોતાને અનુકૂળ આવે તેવા પત્ની વગરના વ્યક્તિને સુખ નથી તત્કથમ તો કેવી રીતે અહમ હું ગુણવત્તી ભાર્યામ गुणअल के गुणवती पत्नी मिति प्राप्त करूँ तो हूँ के तो हूँ केवी रीते गुणवती कन्या प्राप्त करूँ तत् पशी सहते प्रभुत्म खूबज विचार कर वस्त्र वस्त्रना सेड़े विनदशाली એક મુઠ્ઠી ડાંગર જેટલા ડાંગરને લઈને દારા ગણાયો પત્ની શોધવાને માટે વિવિધ દેશાના અનેક દેશોમાં અભ્રમત ફર્યો એકદા એકવાર સતી કાવેરી તીર પત્ની કાવેરી નદીની કિનારે સમાગત ગયો અત્ર અહીંયા सते ते कुपे कुवाली पासे विरलभूषणा ओछा आभूषण धारण करेचे तेवी एकांन्याने एक अपश्यतोईना रूपसंपदा अभिभूत थी नवाई पामेलो सो अचिंतय ते विचारवा लाग मे हृदय मारू हृदय અશ્યામ આમ આકૃષ્ટ આકર્ષાયું છે તદાતે તેથી તેનું પરીક્ષા પરીક્ષણ કરીને વિવાહ પ્રસ્તાવમ લગ્નનો પ્રસ્તાવ કૃત્વા કરીને સત્યમ સંમતો જો તેની સંમતિ હશે તો દરહામી હું તેની સાથે લગ્ન કરીશ સ તે તે તા કન્યાની નિકષા પાસે સંગત્ય જયની સવિનિયમ વિનયપૂર્વક આહ બોલ્યો અસ્થિ છે તે કૌશલમ તે તારામાં કુશળતા સાલી પૃષ્ઠ માત્ર એક પૃષ્ઠ ડોગરમાંથી અને સંપન્ન આહાર ખૂબ જ ભાવથી કે અનેક ગુણ ધરાવતું સંપન્ન ખોરાક બનાવીને મા ભોજય ભોજાઈ મને જમાડવાની શક્તિ તત પછી સાથે કન્યાએ ઇતિ ઓમ એ શબ્દ અથવા બોલીને પ્રશ્નમાત્ર એક પ્રશ્ન માત્ર ડાગર ધાન્ય આદાય ડાગર લઈને શ્રેષ્ઠી પુત્ર છે શેઠના પુત્રની યાચના અનુસાર માગણી મુજબ કરતુમ કરવા માટે પ્રવૃત્તા તૈયાર થઈ ફરી એકલો અનુવાદ લીટીનું શબ્દશ તત્ સ પ્રભુત્વ વિચાર્યું વસ્ત્રાંતે ભિન્નશાલી દાના ઘરણા વિવિધાના દેશાના અભ્રમત પછીથી ઘણું બધું વિચારીની વસ્ત્રના સ્વે એક પ્રશ્ન માત્ર જેટલી ડાંગરલીની પત્નીને શોધવા માટે અનેક દેશ કે પ્રાંતોમાં ફરવા લાગ્યું એકદા સકાવ્ય પત્ની સમાગત તે ફરતો ફરતો એક દિવસ કાવેરી નદીને કિનારે પહોંચ્યો અત્ર અહીંયા વિરલ વિરલભૂષના કુમારી એકામ અપશ્યત અહીં તેની શક્તિ કુમારે કુવાની પાસે ઓષા અભૂષણો ધારણ કરેલી સિમ્પલ કે સાદી એવી કોઈ એક કન્યાને જોઈ તસ્ય રૂપ સંપદા અભિભૂત સો અચિંતયત પછી તેના રૂપની સૌંદર્યથી અભિભૂત થયેલો કે નવાઈ પામ્યો તે વિચારવા લાગ્યું મેં હૃદયમ મારું હૃદય અશ્યામ એનામાં આકૃષ્ટ આકર્ષાયું છે તદેતા પછી તેની પરીક્ષક પરીક્ષા કૃતવા કરીને વિવાહ પ્રસ્તાવ કૃવા લગ્નનો પ્રસ્તાવ કરીશ સંમતો સત્યામ જો તેની સંમતિ હશે તો ઉદરામી હું તેની સાથે લગ્ન કરીશ સ પછી તે તે કન્યાની નિકસા પાસે સંગત્ય જૈની સવિનયમ નમ્રતાપૂર્વક આહ બોલ્યો આસ્તી તે છે તારામાં કૌશલમશાલી પ્રસ્તેન અનૈ સંપન્ન આહાર મા ભોજયયતું છેતારામાં કુશળતા માત્ર એક પૃષ્ઠ જેટલી ડાગરમાંથી સમૃદ્ધ કે સંપૂર્ણ બધા જ લક્ષણોથી ભરપૂર સંપન્ન આહાર ભોજન બનાવીને મને જમાડવાની શક્તિ તત પછી સા તે કન્યા ઓમ એ ઉગતા પૃથ્થમાત્ર ધાન્ય આદાય સૃષ્ટિપુત્ર યનાનુસરણ કરતું પ્રવૃત્તા પછી તે કન્યા ઓમ એમ બોલીને માત્ર એક પ્રસ્થાત એટલે ડાંગરમાંથી શ્રેષ્ઠી પુત્રની માગણી મુજબ કરવા માટે પ્રવૃત્ત થઈ હવે ત્યાર સુધી ફક્ત દોસ્તો એકલું અનુવાદ કાંચીનગરમાં શક્તિકુમારનામાં કોઈ એક સાવકારનો પુત્ર રહેતો હતો તે જ્યારે પોતાના જીવનના બાવીસવા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે તેને ખૂબ જ ચિંતા થઈ પત્ની વગરના વ્યક્તિની અનુરૂપ ગુણથી ભરપૂર કે અનુકૂળ ધણાવતી કન્યા નથી તો તેને સુખ નથી આમ તે ગુણવતી કન્યાની હું પ્રાપ્ત કરીશ પછી તે આમ વધારે વિચાર કરીને વસ્ત્રના છે માત્ર એક પ્રસ્થ તેટલોય ડોગર લઈને પત્ની શોધવાની માટે અનેક પ્રાંતો વિસ્તારો કે દેશોમાં ફરવા લાગ્યો એકવાર તે ફરતો ફરતો કાવરી નદીને કિનારે પહોંચ્યો અહીં તે કુવાની પાસે ઉસાહ ભૂષણ કે ઘરેણા ધારણ કર્યા છે તેવી એક કન્યાને જોઈ તેના રૂપને સૌંદર્યથી નવાઈ પામેલો તે વિચારવા લાગ્યો મારું હૃદય તો આનામાં આકર્ષાયું છે મારું હૃદય તો આનામો આકર્ષાયું છે તેથી હું તેનું પરીક્ષણ કરીને લગ્નનો પ્રસ્તાવ કરીશ જો તેની સંમતિ હશે તો તેની સાથે હું લગ્ન કરીશ આમ તે કન્યાની પાસે જઈને નમ્રતાપૂર્વક બોલ્યો તારામાં માત્ર એક પ્રસ્થા જેટલી ડાગરમાંથી સંપન્ન આહાર બનાવીને કે ભોજન બનાવીને મને જમાડવાની ક્ષમતા પછી તે કન્યાએ ઓમ એમ શબ્દ બોલીને માત્ર એક પ્રસ્થતિ ધાન્ય કે ડાગરમાંથી સાવકરના પુત્રની યાચના મુજબ કરવા તૈયાર થઈ તત પછી સા બુદ્ધિમતી કન્યા તે બુદ્ધિશાળી કન્યાએ તાનશાલીન તે ડાગરની પ્રથમ પહેલાં આ તપી તડકી તપતાથી તપાવી તત પછી સમાયા સમતલ બૂમો જમીન પરિશુદ્ધયા સાફ કરવા માટે તાન તેની અઘટ્ય ઘસી અને આમ તૃષેભ્ય તંડુલા ફોતરાઓથી ચોખાના દાણા પૃથક અલગ સજ્જાતા થયા તંડુલાને સંપ્રાપ્ય તે ચોખાના દાણા પ્રાપ્ત કરીને સાથે કન્યા તૃષાના તે ફોતરાઓને ભૂષણાના ઘરેણા માર્જનાથ સાફ કરવા માટે સ્વર્ણકાર સોનીને વિક્રત સોનીને વેચવા માટે ધાત્રિમ દાસીને અખથાયત કહ્યું તસ્મા તેમાંથી યત જે ધનમ ધન કે પૈસો મિલતી મળી તેને તેમાંથી કાષ્ટાની લાકડા આહાર ઇતિ લાવજે એમ ધાત્રી દાસીને નિવેદિત પતિ જણાવ્યું ફક્ત હવે અનુ શબ્દવાર અનુવાદ તત્સ બુદ્ધિમતી કન્યા તાનશાલીને પ્રથમ આ તપે તપતવતી પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પ્રથમ તડકે તપાવી તત સમાયા પછી તે સમતલ જમીન જમીન થતા સમાયા પરિશુદ્ધયા થયા ભૂમો તાના અગત્યા પછી તે કન્યાએ તેને સમ સમતલ જમીન ઉપર શુદ્ધ કરી સાફ કરવા માટે તેની ઘસી અને તેમાંથી તૃષિભ્ય તંડુલા ફોતરાથી ચોખાના દાણા પૃથ્થકા અલગ સજ્જાતા થયા તંડુલ ઘણા संप्राप्य साना भूषण मंजनात स्वर्णकणाम विक्रेतु धात्रीम अकथायत चोखा दाणा प्राप्त ते ते साप माटे, त्यां करी कन्याए ते फूतराने घरे साफ करने सोने ने त्या वेचवा दासि कहू तस्मा यतधनम जे जेकई धन के पैसो मिलती तेन काष्टा ने आहार इति धात्री निवेदवती पक्षी तेज जे धन के पैसों પછી તેમાંથી જે ધન કે પૈસું મળે તેમાંથી લાકડા લાવજે એવું તે દાસીને જણાવ્યું ફક્ત અનુવાદ પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલાં તો તડકે તપાવી પછી સાફ કરવા માટે જમીન પર સમતલ જમીન પર તેને ઘસી પછી તેને સાફ કરવા માટે સમતલ જમીન પર ઘસી એમાંથી ફોતરામાંથી ચોખાના દાણા અલગ થયા પછી તે ચોખાના દાણા પ્રાપ્ત કરીને તે તેમાંથી નીકળેલા તે ફોતરાને કોઈ ઘરેણા સાફ કરવાની માટે સોનીને ત્યાં વેચવા માટે દાસિનીએ કહ્યું તેમાંથી જે ધન કે પૈસો મળે તેમાંથી લાકડા લાવજે એવું તે દાસીને જણાવ્યું અસ્તો દોસ્તો આ વિડીયો એક અહીંયા પૂર્ણ થાય છે બાકીનો બીજા વિડીયો હું અનુવાદ